પિત્તર ને યોહાન ભિકારીને હાજો કરે. એક દાડ પિત્તર ને યોહાન મંદિરમાં જતલા જેતાર છે બાયણે પહોંચ્યા તેતાર એક લંગડા માણસને પચ્યા માંગતો ફાળ્યો. પિત્તર તેના લંગડા માણસ ખભી ફાલીને કહ્યું, મારી પાસે તને આપવા લીધે પચ્યા નહીં મળે, પણ મારી પાસે જ્યું હોયું છું મેં તને આપે. ઈસુના નામમાં ઉઠ ને ચાલતો હોઉ. તરત ઈશ્વર તેના લંગડા માણસને ચાલતો કરી દીધો. જો ચાલવાને ચારમેર કૂદવા લાગ્યો ને ઈશ્વરના વખાણ કરવા લાગ્યો. મંદિરના આંગણામાં જે માણસ હોતા જે બધા ડોલ ફાટ્યા હોય છે. જો માણે વારું હોય ગયો તેનાને ફાલવા તરે સહા માણું ટોલું ભેગું હોય ગયું. પિત્તર તીનુને કહ્યું, ઈયું માણે વારું હોય ગયો, એની વાતથી તો હું કહા ડોલ ફાટ્યા હોયા. ઈયું હમેર તાકાતથી હાજો નહીં હોલો મળે, પણ ઈસુની તાકાતથી ઈયું માણે હાજો હોલો છે. તો હું રોમન રાજપાલને કહ્યું કે ઈસુને મારી નાખ, તો હું જીવડાવાલાને મારી નાખ્યો, પણ ઈશ્વર તિનાને મરલા માથો જીવતો કરી દીધો. તો હું ની જાણતા કે કો કરવા બાજી રહ્યા, પણ ઈશ્વર તોહરા કામોને ભવિષ્યવાણી પૂરી કરવા ઉપયોગ કર્યો. તિને હાવ તો હું તોહરા મન ફેરવો ને ઈશ્વર ઘમી પાછા ફેરો, કહા કે જો તોહરા પાપુ માફ કરી દે તહીં. પિત્તર ને યોહાન જુ કરતલા તિનાથી મંદિરના આગેવાનું ઘણા હેરાન હોયા. તિને છે તિનુને ધરી લીધા ને જેલમાં પૂરી દીધા, પણ તે હતે ઘણા માણું પિત્તરની વાત માન્યા ને ઈસુ પર ભરહ કરવાલા વધીને 5,000 હોયા. બીજા દાડે યહૂદી આગેવાનું પિત્તર ને યોહાનને મોટા પૂજારા ને બીજા ધારેમના આગેવાન હોતા તેનો પાસે લાયા. જે પિત્તર ને યોહાનને પૂછ્યું, તો હું એના લંગડા માણસને કોઈની તાકાતથી વારું કર્યો. પિત્તર તેનોને જવાબ આપ્યો, ઈ માણે ઈસુ મસીહાની તાકાતથી હાજો હોય ને તોહરિયો ગોલ ઊભો હોઈ રહ્યો. તો હું ઈસુને ખુશ પર ટાંગી દીધો, પણ ઈશ્વર તિનાને પાછો જીવતો કરી દીધો. તો હું તિનાને નહીં ગણકાર્યો, પણ બસવા લીધે ઈસુની તાકેત વગર બીજો કોઈ રહો નહીં મળે. બધા આગેવાનું ઉસે કાને હોય જા, કહા કે પિત્તર ને યોહાન હેત્રી હિંમતથી વાત કહતલા, કહા કે છે જાણતલા કે ઈએ નિજેલા અભણ માણો છે. પછી તિનોને ફમ આવી કે ઈએ ઈસુ ભેગા રહેતલા તેતાર પછી છે પિત્તરને ધમકી આપી કે મોકલી દીધા.